तो पानी तो भूमि तो भूधरा वृक्ष तई फूली रहो आकाश विविध रचना करी अनेक रस लेवा ने शिव थकी जीव थयो एज आशे अखिल ब्रह्मांड मा एक तू श्री वेद तो एम वदे श्रुति स्मृति शाख दे कनक कुंडल विषय भेद न होए धार गड़े पछी नाम रूप जूजवा अंत तो हेम नु हेम होए ग्रंथ गड़बड़ करी वात न करी खरी जेहने जे गमे तेने पूजे अखिल ब्रह्मांड मा एक तू श्री चार श्लोकों में ब्रह्म जगत जीव अने माया नु स्वरूप बताव्यु एना पछी आगळ सुखदेव जीए भागवतना दस प्रकारना लक्षणों नी चर्चा करी अत्र सर्गो विसर्गश्च स्थानं पोषणमुत्तयः मन्वंतरेशानुकथा निरोधो मुक्तिराश्रयः भागवतना दस लक्षण प्रथम सर्ग लीला सृष्टिनु सर्जन केवी रीते थयुं एनुं नाम छे सर्ग लीला बीजू विसर्ग लीला सृष्टिमां रहेली अनेक प्रकारनी विविधता ए भगवाननी विसर्ग लीला छे त्रीजो स्थिति लीला सृष्टि कया स्थान पर टके छे कोण इने टकावीने राखे छे चौथी पोषण लीला सृष्टि ने पोषण कोण आपे छे पांचमो उति लीला वासनाओं केवी होय छे ए उति लीला सातमो ईशानु कथा भक्त केवा होय भक्तों नु जीवन केवू होय आठमू निरोध लीला भगवान मां निरोध कई रीते सिद्ध थाय नवमी मुक्ति लीला मुक्ति एटले शुं अने मुक्ति नी प्राप्ति केवी रीते थाय ने दसमी आश्रय लीला भगवान मां आश्रय कई रीते सिद्ध थाय ભાગવતના દસ પ્રકારના લક્ષણોની ચર્ચા પછી સોનક આદિ ઋષિઓએ સૂતજીને વિદુરજીનું ચરિત્ર આપ સંભળાવો અને એ વિદુરજીએ તીર્થયાત્રા સમયમાં જે મૈત્રેય ઋષિ સાથે એમનો જે સત્સંગ થયો હતો એ ચર્ચા આપ અમને કહો આગળ ત્રીજા સ્કંદમાં વિદુરજીનું ચરિત્ર આવે છે આપણે અહીંયા જ બીજા સ્કંદને વિરામ આપીએ ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ બોલીએ શ્રી ભાગવત ભગવાન ત્રીજો સ્કંદ એ સર્ગ લીલા સર્ગ એટલે સર્જન સર્જન બે પ્રકારના સૃષ્ટિ બે પ્રકારની એક દેવી સર્ગ અને બીજું આસુરી સર્ગ 33 અધ્યાયોનું આ સર્ગ લીલા છે સુજી કહે છે એક વારની વાત છે દ્વારકાનાથ હસ્તિનાપુર આવ્યા અને ધૃતરાષ્ટ્રને આવીને વાત કરી કે પાંડવોનું એનું હક મળી જાય તો સારું આ મહાભારત આ યુદ્ધ ન થાય સંધિ માટે દ્વારકાનાથ આવ્યા દુર્યોધને બહુ અપશબ્દ કીધા કે આવી રીતે ભીખ માંગવાથી રાજ ન મળે પાંડવોને કઈ રાજ જોતું હોય તો એમને કહ્યું અમારી સાથે યુદ્ધ કરે દ્વારકાનાથ કહે છે એમને એક ગામ આપી દો હું વચન આપું છું એ યુદ્ધ નહીં કરે દુર્યોધન કહે કે સુઈ મૂકી શકે એટલી ભૂમિ પણ એમને નહીં આપો ધૃતરાષ્ટ્ર કહે છે પ્રભુ આપ આ બધી ચર્ચા છોડો આપ તો ભોજન કરો દુર્યોધને ઘણા પ્રકારના મેવા સામગ્રીઓ સજાવીને રાખી છે આપે આરો પ્રભુ કે મારે અહીંયા નથી આરો યા તો જેની સાથે બહુ પ્રેમ હોય એની સાથે ભોજન કરાય અથવા કોઈ વ્યક્તિને કંઈક આવશ્યકતા હોય તો એ બીજાને ત્યાં ભોજન કરે મારી કંઈ એવી આવશ્યકતા નથી ને મને આની સાથે કંઈ એટલો સ્નેહ પ્રેમ નથી હું તો બીજે ભોજન કરીશ અને ભગવાન પધાર્યા વિદુરજીના ઘરે આ વિદુરજી સુલભાજી ભગવાનના અનન્ય ભક્ત રોજ એમની સેવા પૂજા કરે
કે હું આ યુદ્ધથી સહેમત નથી, અને એમ પણ નહીં માનતા કે ભાઈ આ શસ્ત્ર મૂકીને ગયા, એનું કારણ કે એમ નહીં માનતા કે હું સામે પાંડુ પુત્રોના સામેથી યુદ્ધ કરીશ, હું આ યુદ્ધમાં સામેલ જ નહીં થાઉં. આજે મહાભારતનું યુદ્ધ થયું એમાં વિદુરજી અને બલરામજી બે જણા સામેલ નહોતા. વિદુરજી પધાર્યા તીર્થ યાત્રા કરવા. તીર્થ યાત્રા કરતા કરતા બ્રજમાં આવ્યા. બ્રજમાં ઉદ્ધવજી સાથે એમનું મિલન થયું. ઉદ્ધવજી સાથે સત્સંગ થયો. ઉદ્ધવજીએ ઠાકોરજીને ઘણી બાલ લીલાઓનું વર્ણન કર્યું, બાલ લીલાઓ સંભળાવી, વ્રજની લીલા સંભળાવી, અને પછી કહ્યું કે ભગવાને તમારા માટે એક સંદેશ મૈત્રેય ઋષિ પાસે છોડ્યો છે, આપ એમ કરો મૈત્રેય ઋષિને મળો. ઉદ્ધવજીથી વિદાય લઈને વિદુરજી મૈત્રેય ઋષિ પાસે આવ્યા, એમના પ્રણામ કર્યા અને એક બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો. આ પ્રશ્ન બહુ સરસ, આ બધો પ્રશ્ન આપણો જ પ્રશ્ન જેમ માનો. સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વાન ઉપારમમ વા વિંદેત ભૂયસ્તત એવ દુઃખ યદત્ર યોક્તમ ભગવાન વદેન્નઃ જનસ્ય કૃષ્ણ દ્વિમુખસ્ય દેવા અધર્મશીલસ્ય સદુખિતસ્ય અનુગ્રહાય હચરન્ જનાર્દનસ્ય સુખાય કર્માણિ કરોતિ લોકો ન તે સુખમ વા ઉપારમમ વા. વિદુરજી પૂછે છે પ્રત્યેક મનુષ્ય સુખ માટે કર્મ કરે છે તો પણ એના જીવનમાં દુઃખ કેમ આવે છે? કોઈ પણ મનુષ્ય કર્મ કઈ દુઃખ માટે કરે છે? ના, હમ સભી કે કર્મ સુખ કે લીએ હૈ ફિર ભી ન ચાહતે હુએ દુખ આ જાતા હૈ, ઉસકા કારણ ક્યા હૈ? મૈત્રેય ઋષિ કહે છે કે દુઃખ, મનુષ્ય દુઃખ ના સ્થાને સુખ ગોતે છે. જ્યાં સુખ છે જ નહીં ત્યાં સુખ ગોતશે તો ક્યાંથી એને સુખ મળશે? આપણા જીવનમાં દુઃખ આવવાના સાત દ્વાર છે. પહેલો દ્વાર દુરાચાર, દુરાચરણને દ્વારા જીવનમાં દુઃખ આવે છે. દુસંગ દુઃખનું કારણ છે. દુર્બુદ્ધિ, દુરાગ્રહ, દુર્વ્યસન, દુર્ભાગ્ય અને દુશ્ચરિત્ર, આ સાત દ્વારના લીધે દુઃખ આપણા જીવનમાં આવે છે. વાસ્તવિક રૂપમાં આપણા જીવનમાં દુઃખ આપણા કર્મના લીધે જ મળે છે. આપણા દુઃખનું કારણ આપણે અન્યને માનીએ એ જ સૌથી મોટું અજ્ઞાન. જિંદગી શી ચીજ છે, ગાવો તો એ ગીત છે, સુખ મળે કે દુઃખ મળે કર્મની એ રીત છે. જો બનો પ્રેમી તમે તો હર મનુજ મન મીત છે, અંધ થઈ ના ચાલશો રાહ વચ્ચે ભીત છે, બેખબર ને તો હવે મોત થી પણ પ્રીત છે. જિંદગી શી ચીજ છે, ગાવો તો એ ગીત છે, સુખ મળે દુઃખ મળે કર્મની એ રીત છે. જીવન શું છે? જીવનમાં આવતા સુખ અને દુઃખ એ કર્મના આધાર ઉપર મળે છે. ત્રણ કારણ દુઃખના હોઈ શકે. એક તો કાલ સમય દુઃખનું કારણ હોય, ઘણી વખત કેટલું એ કરીએ ને તોય જે આપણે ધાર્યું એ પ્રમાણે ન થાય, એવા સમયમાં શું કરવું પડે? ધૈર્ય રાખવો પડે.
કાલ દુઃખનું કારણ છે, કર્મ દુઃખનું કારણ હોઈ શકે, અને ત્રીજું કારણ સ્વભાવ દુઃખનું કારણ હોય, આપણો સ્વભાવ. વધારે પડતો મનુષ્ય પોતાના સ્વભાવના લીધે દુઃખી થાય છે. કે જ્યાં સુખ છે જ નહીં ત્યાં મનુષ્ય સુખ ગોતશે તો એને દુઃખ જ જીવનમાં મળવાનું છે. મૈત્રેય ઋષિ કહે છે કે દુઃખના સ્થાન ઉપર મનુષ્ય સુખ ગોતે છે. આગળ સત્સંગ કરતા વિદુરજીએ પૂછ્યું કે ભગવાને આ સૃષ્ટિ સર્જન કઈ રીતે કર્યું એનો ઇતિહાસ આપ મને કહો. મૈત્રેય ઋષિ કહે છે ભગવાનની દાભીમાંથી કમલ, કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, બ્રહ્માજીને સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી, ભગવદ આજ્ઞા માનીને ને પછી બ્રહ્માજીએ ભગવાનનું મનથી ધ્યાન કર્યું, મનને પવિત્ર કર્યું, અને પછી સૃષ્ટિની રચનામાં સૌથી પહેલા બ્રહ્માજીએ જલચર બનાવ્યા, પછી થલચર બનાવ્યા, બે પગવાળા પ્રાણી બનાવ્યા, ચાર પગવાળા પ્રાણી બનાવ્યા, તો પણ બ્રહ્માજીને સંતોષ ન થયો. પછી બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન, સનત કુમાર આ ચાર નિવૃત્તિ પરાયણ મુનિને પ્રગટ કર્યા. ચાર ઋષિકુમારોને, ચાર મુનિઓને આજ્ઞા કરી કે તમે હવે સૃષ્ટિનો વિસ્તાર કરો. પણ આ ચાર મુનિઓ તો જન્મથી જ નિવૃત્તિ પરાયણ હતા કે કોઈ પણ પ્રવૃત્તિમાં એમની રુચિ જ નહીં. તો સૃષ્ટિ સર્જનની આજ્ઞા કરી પણ સનત કુમારો ન માન્યા. બ્રહ્માજીને ક્રોધ આવ્યો કે મેં આમને પ્રગટ કર્યા ને મારી આજ્ઞાનું પાલન નથી કરતા. તો પણ બ્રહ્માજીએ એ ક્રોધને પોતાની બુદ્ધિ દ્વારા શાંત કરવાનો પ્રયાસ કર્યો, પણ એ ક્રોધ બ્રહ્માજીની ભ્રગુટીમાંથી પ્રગટ થયો અને એક સ્વરૂપનો આકાર લીધો, અને એ પુરુષ આકારનો જન્મ થયો અને જન્મની સાથે જ નાના બાળકની જેમ રડવા લાગ્યો. જન્મની સાથે રડ્યો એટલે એનું નામ થયું રુદ્ર. પછી એને 11 બીજા નામ આપવામાં આવ્યા, મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, રુદ્વજ, ઉગ્ર, રેતા, ભવ, કાલ, વામદેવ અને ધૃતવ્રત. એની 11 પત્નીઓ થઈ. પછી એ રુદ્રને કીધું કે ભાઈ હવે તમે સૃષ્ટિનો વિસ્તાર કરો. રુદ્રએ પોતાના ગુણ સ્વભાવના અનુસાર ભૂત પ્રેત પિશાચોની સૃષ્ટિ બનાવવા લાગ્યા. ભૂત પ્રેત પિશાચ પ્રગટ થઈ ગયા. બ્રહ્માજી ગભરાયા કે આ ભૂત પ્રેત પિશાચ બનાવશે તો આ સૃષ્ટિ કેવી રીતે આગળ વધશે, ના પાડી, બંધ કરો. અને પછી બ્રહ્માજીની આજ્ઞાથી રુદ્રે તપસ્યામાં મન લગાડ્યું. પછી બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી એમના માનસ પુત્ર પ્રગટ કર્યા. બ્રહ્માજીના મનમાંથી મરીચિ ઋષિ પ્રગટ થયા. બ્રહ્માજીના મુખથી અંગીરા, બ્રહ્માજીના કાનથી પુલત્સ્ય, નાભિથી પુલહ, હાથથી ક્રતુ, ત્વચાથી ભૃગુ ઋષિ પ્રગટ થયા. બ્રહ્માજીના પ્રાણથી વિશિષ્ટજી, બ્રહ્માજીના અંગૂઠાથી દક્ષ, નેત્રથી અત્રિ અને બ્રહ્માજીની ગોદીથી નારદજીનો જન્મ થયો. બ્રહ્માજીના જમણા વક્ષસ્થલથી ધર્મ પ્રગટ થયો. બ્રહ્માજીની પીઠથી અધર્મનો જન્મ થયો. બ્રહ્માજીના હૃદયથી કામ, એમની ભ્રગુટીથી ક્રોધ, એમના નીચેના હોઠથી લોભ, મુખથી સરસ્વતી, બ્રહ્માજીની છાયાથી કર્દમ ઋષિ પ્રગટ થયા. આમ બ્રહ્માજીએ પોતાના શરીરમાંથી સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આટલી આટલી સર્જના કરી તો પણ બ્રહ્માજીને સંતોષ ન થયો. વિચાર્યું કે હવે મૈથુની સૃષ્ટિ પ્રગટ કરો. બ્રહ્માજીના શરીરમાંથી એક પુરુષ અને સ્ત્રીનું યુગલ સ્વરૂપ પ્રગટ થયું જે મનુ અને સતરૂપા થયા. અને એ બંનેને આજ્ઞા આપી કે હવે તમે તમારા જેવી મૈથુની સૃષ્ટિને પ્રગટ કરો. મનુ સતરૂપા હાથ જોડીને વિનંતી કરી, હે પરમપિતા, આપ આજ્ઞા કરો છો કે સૃષ્ટિનો વિસ્તાર કરીએ, પણ આ સૃષ્ટિ, આ પ્રજા, આ રહેશે ક્યાં?
પ્રજાને રહેવાનું સ્થાન શું છે? તો કે પૃથ્વી. અને પૃથ્વીને તો ઓલો રાક્ષસ હિરણ્યાક્ષ એનું હરણ કરીને લઈ ગયો છે. બ્રહ્માજી વિચાર કર્યો કે હા, પ્રજાના રહેવાનું સ્થાન પૃથ્વી છે, અને પૃથ્વી સુરક્ષિત નહીં હોય તો પ્રજા પણ સુરક્ષિત નહીં રહે. વિચાર જ કરતા હતા ત્યાં જ બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. સૂંઘવા લાગ્યા, અને સૂંઘતા સૂંઘતા જ્યાં પાતાળમાં ઓલા હિરણ્યાક્ષે પૃથ્વીને છુપાવીને રાખ્યો હતો ત્યાં પધારે. બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય. હિરણ્યાક્ષ સાથે વરાહ ભગવાને યુદ્ધ કર્યો, હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો, અને પૃથ્વીને બ્રહ્માંડમાં સુરક્ષિત સ્થાપિત કરી. વિદુરજીએ મૈત્રેયજીને પ્રશ્ન પૂછ્યો, હે પ્રભુ, આપ મને એ બતાવો કે આ સૃષ્ટિ સર્જનના ઇતિહાસમાં ઓલો રાક્ષસ કોણ હતો કે જે સૃષ્ટિના પ્રારંભમાં જ પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો? આપે કથાનો બહુ સંક્ષેપ કર્યો છે, મને વિસ્તારથી કથા બતાવો કે ઓલો રાક્ષસ કોણ હતો કે જે પૃથ્વીનું હરણ કરીને લઈ ગયો. અને પછી વેદુરજીની જિજ્ઞાસા જોઈને આગળ એક અધ્યાયમાં હિરણ્યાક્ષના પૂર્વ જન્મની કથા આવી, અને 5 અધ્યાયમાં વરાહ જન્મની કથા આવી. મૈત્રી ઋષિ કહે છે, એકવાર અગ્નિહોત્રી તપસ્વી બ્રાહ્મણ કશ્યપ ઋષિ સાયંકાળના સમયમાં અગ્નિહોમ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે એમની પત્ની દીતિ કામાસક્ત થઈને સુંદર શિંગાર ધારણ કરીને કશ્યપ ઋષિ પાસે આવી અને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. કશ્યપ ઋષિએ કહ્યું, અરે દેવી, આ સાયંકાળનો સમય છે અને આ સંધ્યાના સમયમાં આપણે વિષય વાસના ભોગવીએ યોગ્ય ન કહેવાય. શિવ અને પાર્વતી વિચરણ કરતા હોય અને એવા સમયમાં આપણે ભોગ વિલાસ કરીએ, એમનો અનાદર કર્યો કહેવાય. સ્મશાન ચક્રા નીલ ધૂલિ ધૂમ્ર વિકીર્ણ વિદ્યુત જટા કલાપ ભસ્માવગુંઠા મલરૂપમદેહો દેવસ્ત્રીભિઃ પશ્યતિ દેવરસ્તે. સંધ્યા સમયમાં વિષય ભોગવાય યોગ્ય નથી. દીતીએ બહુ આગ્રહ કર્યો, હટ કરી. સમય નીકળ્યો, આગળ જઈને દીતી સગર્ભા થઈ. અને કશ્યપ ઋષિએ કહ્યું કે હવે હું જોઉં છું કે તારા ગર્ભમાં 2 આસુરો, 2 રાક્ષસ તારા ગર્ભમાં છે. પણ એ રાક્ષસોને ઉદ્ધાર કરવા માટે ભગવાન અવતાર ધારણ કરશે. દીતીએ કશ્યપની બહુ સેવા કરી અને કહ્યું કે તારા ગર્ભથી ભલે રાક્ષસનો જન્મ થાય, પણ તારા પૌત્ર એ ભગવાનના અનન્ય ભક્ત થશે. અહીંયા એ દીતીના ગર્ભમાં 2 અસુર આવ્યા. દેવતાઓ ગભરાવ્યા, બ્રહ્માજી પાસે આવ્યા, પૂછ્યું કે આ દીતીના ગર્ભમાં કોણ છે? કારણ કે આસુરી લોકોનો રાક્ષસનો જન્મ થવાનો હોય ને તો સમય કાલ બધી ઋતુઓ બદલાઈ જાય. દેવતાઓ ગભરાયા, બ્રહ્માજીને પૂછ્યું. બ્રહ્માજીએ ભગવાનનું મનથી ધ્યાન ધર્યું અને કહ્યું કે આ 2 રાક્ષસ બીજો કોઈ નહીં પણ ભગવાનના દ્વારપાલ જય અને વિજય છે. એકવાર સનતકુમારો ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવ્યા, ત્યાં આ દ્વારપાલે જય વિજય એમને રોકી લીધા, ભગવાનના દર્શન ન કરવા દીધા. સનતકુમારોને ક્રોધ આવ્યો અને શ્રાપ આપ્યો કે અમારો તે અનાદર કર્યો, તું ભગવાનના દ્વારપાલ બનવાને યોગ્ય નથી, જા આસુરી કુલમાં જન્મ લે અને 3 જન્મ તારે લેવા પડશે. એ બંનેને શ્રાપ આપ્યા. ભગવાન એ સમયમાં આવ્યા, હાથ જોડીને કહ્યું, અરે આપ આમને દંડ આપો છો, પણ દંડનો અધિકારી તો હું છું, કારણ કે આ મારા દ્વારપાલ છે. તો દંડનો અધિકારી તો હું પણ કેવો, મને પણ કઈ શ્રાપ આપો, દંડ આપો. ભગવાન સનતકુમાર કહે છે, પ્રભુ અમે આપને કેવી રીતે કઈ દંડ આપી શકીએ? ના, તમે આને 3 જન્મનું કહ્યું છે ને, ચાલો ઠીક છે, હું 4 જન્મ લઈશ, પૃથ્વી ઉપર જઈશ. અને પછી એ જે 3 એ જય વિજય આ હિરણ્યાક્ષ અને હિરણ્યાકશિપુ. જ્યારે હિરણ્યાક્ષ હિરણ્યાકશિપુનો જન્મ થયો ને, જન્મની સાથે જ 4-4 હાથ વધવા લાગ્યા. વિચાર કરો, જન્મની સાથે 4-4 હાથ વધે, કેવા આસુરી હશે? આ બહુ સમજવા જેવી વાત છે. ઘણી વખત આ કથા આપણે બુદ્ધિમાં ન ઉતરે,
પણ સમજો હિરણ્યાક્ષ શું છે? હિરણ્ય એટલે સોનું અને અક્ષ એટલે આંખ. જેની આંખમાં સોનું છે એ હિરણ્યાક્ષ એટલે લોભ વૃત્તિ. લોભ કેવો હોય? રોજ ચાર ચાર હાથ વધે. હિરણ્યાક્ષ સ્વર્ગ મળી ગયું, પૃથ્વી મળી ગઈ, તો એ પૃથ્વીને સંતાડી દીધી પાતાલમાં. આ મારું, આ મારું, આ મારું, આ મારું છે, આ મારું. આ લોભ વૃત્તિ, અને લોભ વૃત્તિ રોજ ચાર ચાર હાથ વધે. અહીંયા તો પડઘા પડે. આપણે કહીએ ને મારું, તો સામેથી અવાજ આવે મારું. અને આપણે કહીએ ને પ્રભુ બધું તારું, તો ભગવાન કહે છે આ બધું તારું. તમે કહેશો મારું મારું મારું, તો સામે અવાજ આવે મારું મારું મારું. નહીં પ્રભુ, એ સબ આપકા હૈ, તુજકો તેરા અર્પણ ક્યા લાગે સો મેરા. ઓર હમને કહે દિયા યે સબ આપકા, તો પ્રભુ કહે દેંગે જા યે સબ કુછ તેરા હુઆ. અને લોભ વૃત્તિ, અને લોભ રોજ ચાર ચાર હાથ વધે. હિરણ્યાક્ષ એ લોભ વૃત્તિ છે, અને હિરણ્યાકશિપુ એ ભોગવવાની વૃત્તિ છે, ભોગ વૃત્તિ. અને આ બે વૃત્તિઓ એવી હોય કે જે રોજ ચાર ચાર હાથ વધે. પાપની પાછળ નું કારણ મનુષ્યની લોભ વૃત્તિ છે. પૃથ્વીને સ્થાપિત કરી ને પછી હવે મનુ સત્રુપાએ સૃષ્ટિનો વિસ્તાર કર્યો. સમય નીકળતા એમને ત્યાં ત્રણ કન્યાઓ અને બે પુત્રના જન્મ થયા, આકૃતિ, દેવૂતિ અને પ્રસૂતિ, અને બે પુત્ર ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. દેવૂતિજીના લગ્ન કર્દમ ઋષિ સાથે થયા. લગ્ન નું નક્કી થયું એની પહેલા કર્દમ ઋષિએ કહ્યું કે ભાઈ એક પુત્ર થશે, એના પછી હું સંન્યાસ ગ્રહણ કરીશ. દેવૂતિજી સાથે લગ્ન થયા, અને દેવૂતિજીએ બહુ સરસ સેવા કર્દમ ઋષિની કરી. હા, અહીંયા સ્ત્રીધર્મ બતાવ્યા. વિશ્રમહેણ આત્મસૌચેન ગૌરવેણ દબેન ચ શુશ્રુશ્રયા સૌરદેન વાચા મધુરયા ચ. એવી પતિની સેવા કરી, પતિની પ્રસન્નતા પ્રાપ્ત કરી. સ્ત્રી ધર્મ છે પતિની પ્રસન્નતા પ્રાપ્ત કરવી, અને પતિની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટેના આ લક્ષણો બતાવ્યા જે દેવૂતિજીની અંદર હતા. વિશ્રમભેણ, વિશ્વાસ હોવો, પતિના ઉપર વિશ્વાસ રાખવો. અને જે દાંપત્યમાં વિશ્વાસ ન હોય એના સંબંધો નિશ્વાસા ખાતા હોય. વિશ્વાસ રાખો એક દૂસરો કે લીએ, એક બીજા માટે વિશ્વાસ રાખો. શું વાત છે, બહુ આજકાલ મોડા આવવા લાગ્યા છો, ક્યાં જાઓ છો? લે પણ કામ હશે, કઈક બિઝી હશે, તો રતમ એટેક. વિશ્વાસ રાખો. ગૌરવેણ, પતિ માટે ગૌરવ હોવું જોઈએ, સન્માનની ભાવના હોવી જોઈએ. દમેન ચ, આ ગૃહસ્થાશ્રમના નિયમો છે. ઇન્દ્રિયો ઉપર સંયમ રાખના, ઈચ્છાઓ ઉપર સંયમ રાખવી, એ આ સ્ત્રી ધર્મ છે. શુશ્રુષ્રયા, પતિ અને એના પરિવારની નિષ્કપટતાથી સેવા કરવી. સહરદેન, બીમાર પતિ થાય પણ દર્દ આના હૃદયમાં થાય, એસા પ્રેમ. વાચા મધુરયા, સરસ મીઠી વાણી બોલે, કડવા વચન ક્યારે ન બોલે, સારું સારું બોલે. અને સારું બોલે અને એને બોલવા એ દે, એને બોલવા એ દેવાનું. એક ઘરવાળી એના વરને લઈને ડોક્ટર પાસે ગઈ. ડોક્ટર પાસે ગઈ અને ડોક્ટરને કીધું, આ રાત્રે સૂવે છે ને આને રાત્રે બડબડ બડબડ બડ કરવાની બહુ આદત છે, બોલતા રહે છે, બોલતા રહે છે, ચૂપ નથી થતા, ન સૂવે છે ન સૂવા દે છે, કંઈક એવી દવાઈ આપો કે આ ચૂપ થાય, રાત્રે બોલવાની બહુ ટેવ છે. ડોક્ટરે ઓલાનો ચહેરો જોયો, સમજી ગયો
બેન આને દવાઈની જરૂર નથી, થોડા દિવસમાં એને બોલવા દીધા કરને, આ રાત્રે બોલવાનું બંધ થઈ જશે, તું દિવસમાં એને બોલવા નથી દેતી એટલે આ રાત્રે બિચારો બોલે શું કરે, થોડુંક એને દિવસમાં એ બોલવા દે તો એ રાત્રે નહીં બોલે. પતિ માટે વિશ્વાસ ગૌરવ, અને આ આ ગૌરવ આ વિશ્વાસ આપણે આ હિન્દુ સંસ્કૃતિમાં લગ્ન સંસ્કાર થાય ત્યારથી એ સંસ્કારોનું સિંચન એને આપવામાં આવે. ઓલા લગ્ન થયા હોય ને ઓલા બંને જણા સામ સામે બેઠા હોય અને સામ સામે બેસીને ઓલો કંસાર કંસાર આપે ને, કંસાર પીરસાય ને પછી ઓલી સખી એને પૂછે, હે લાડી તે તો શિયા શિયા તપ કી ધારે લાડી તે આવે ને ત્યારે એવું હોય, આમ કંસાર પીરસાતો હોય અને ઓલી સખી એને પૂછે, રે લાડી તે તો કિયા કિયા તપ કી ધારે લાડી તે તો કિયા કિયા તપ કી ધારે તેના તપે આવા રૂડા સસરા મળ્યા રે, તેના તપે આવા રૂડા સસરા શું એ વાતે તપ કર્યા. આ જો આ આત્મગૌરવ વિશ્વાસ સન્માન આ બધી વાતો એ લગ્ન થાય ત્યારથી એ આપવામાં આવે. અને પછી ઓલી કે, હે રામેશ્વર માં શિવજી ને પૂજવા રે જ્ઞાતા, રે રામેશ્વર માં શિવજી ને પૂજવા ને જ્ઞાતા રે, તેના તપે આવા રૂડા સસરા માં ત્યારથી આપવામાં આવે. બહુ સરસ સેવા કરી હો કર્દમજીની, પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કહ્યું ને દેવુતી જે કહ્યું કે આપે આપના દ્વારા એક પુત્ર રત્ન થાય એવી મારી ઈચ્છા છે. સમય ચલતા આગળ એક દિવ્ય વિમાન એમને તૈયાર કર્યું, દિવ્ય વિમાનમાં બંને જણા પધાર્યા, 100 વર્ષ સુધી એમાં વિહાર કર્યો, 9 કન્યાઓનો જન્મ થયો જે 9 ભક્તિ સ્વરૂપ છે, અને પછી ભગવાનના સાક્ષાત નારાયણ એ દેવહૂતિજના ગર્ભથી પ્રગટ થયા. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. કપિલ ભગવાનનો જન્મ થયો, સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરવા માટે આપનો જન્મ થયો. કપિલજીના ઉપદેશથી કર્દમ ઋષિએ સંન્યાસ ગ્રહણ કર્યો, સંન્યાસ ધર્મ એમને બતાવ્યા, અને પછી હવે જોયું કે પતિએ સંન્યાસ લીધો છે તો હવે પત્નીનો શું ધર્મ છે, તો પત્ની દેવહૂતિજી માતા એમના પુત્રને પૂછે છે, સંસારમાં સાચો સુખ ક્યાં છે? કપિલજી કહે છે, સંસારમાં કોઈ પણ જળ વસ્તુમાં સુખ નથી, સુખ એ તો આત્માનો વિષય છે. જીવ જ્યારે આત્મધર્મને ઓળખે છે ત્યારે જ એને સાચો આનંદ સુખની પ્રાપ્તિ થાય છે. સાધુ કોને કહેવાય, સંત કોને કહેવાય? તિરિક્ષવઃ કારુણિકઃ સુહૃદઃ સર્વદેહિમાન અજાતશત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણઃ. જો 16 પ્રકારના લક્ષણ સાધુના બતાવ્યા, પણ સંક્ષિપ્તમાં સમજવું હોય તો જે સહન કરે, જે સહાય કરે અને જે સાધના કરે એને સાધુ કહેવાય. માતા પૂછે છે કે ભક્તિ કેટલા પ્રકારની? આ ભાગવતનો બહુ મહત્વનું પ્રકરણ જેને કપિલ ગીતા કહેવાય છે, જેમાં સાંખ્ય શાસ્ત્રનું નિરૂપણ છે. કપિલજી કહે છે કે ભક્તિ 2 પ્રકારની, એક સગુણા ભક્તિ અને નિર્ગુણા ભક્તિ. નિર્ગુણા ભક્તિની પ્રધાનતા બતાવી માતાનો મોહ દૂર થયો,
અને જે સ્થાન ઉપર માથાના સંશય દૂર થયા, જે સ્થાન ઉપર એમને સિદ્ધિ મળી, એ સ્થાન સિદ્ધપુર જે માતૃગયા કહેવાય છે. અને ત્યાંથી પછી કપિલજી કલકત્તા સમીપ આવ્યા અને જ્યાં ગંગા સાગરનો સંગમ છે, સંગમ તીર્થ આવીને સમુદ્રમાં બુદ્ધિપૂર્વક એમણે પ્રવેશ કર્યો. આવી રીતે કપિલ આખ્યાન સુતજીએ સંભળાવ્યું. કપિલ આખ્યાનની ફલશ્રુતિ બતાવી કે જે કપિલ ગીતા સાંભળે છે અને સંભળાવે છે એની શ્રોતા અને વક્તાના બધા પાપ નષ્ટ થઈ જાય છે. અહીંયા એની સાથે જ આપણે તૃતીય સ્કંદને વિરામ આપીએ અને ચતુર્થ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ. એની પહેલા જ્યેષ્ઠ ભાતૃચરણ એમના પણ વચનામૃતનો લાભ આપણે લેવાનો છે. તો શું આ બહુ ગંભીર વાતો બહુ થઈ ગઈ, તો હવે પૂજ્ય ભાતૃચરણના વચનામૃત સાંભળીએ તો બધું પચી જાય, અંદર ઉતરી જાય, બરોબર. તો હવે આપણે ભાતૃચરણને હું વિનંતી કરીશ કે આપ મંગલ વચનામૃત દ્વારા આવેલા વૈષ્ણવ સમાજના ભાવોનું પોષણ કરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોપાલલાલ પ્યારે કી જય. શ્રી રસિયા ઠાકુર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપ વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વાક્પતયે નમઃ. શ્રીમદાચાર્ય ચરણ કમલેભ્યો, શ્રી ગુરુભ્યો નમઃ. પ્રાતઃ સ્મરણીય પૂજ્ય પિતૃચરણના યુગલ ચરણારવિંદમાં કોટી કોટી વંદન કરું છું. જેમના હૃદય કમલમાં વાક્પતિ વલ્લભ બિરાજીને કથારસનું રસપાન કરાવી રહ્યા છે એવા ચિરાયુષ્યમાન લઘુભ્રાતા શ્રી ગોવર્ધનેશજી, અત્રેવ વિદ્યમાન સર્વે ભૂદેવો, મનોરથી પરિવાર, તેમજ મારા વાલા સુરતના સર્વે વલ્લભીય વૈષ્ણવજનો, એક વાત પૂછું, હા કે ના? બધું મૌન વ્રત છે કે શું છે? જવાબ આપશો. કથા સંભળાય છે ભાઈઓને પણ,
સંભળાય છે, સમજાય છે, કથા સમજાય છે, પાછળવાળાને નથી સમજાતી, કથા સંભળાય છે કે નહીં, હા કે ના, કથા સમજાય છે કે નહીં, તો હવે કથાને સંભાળજો. જેને આપણે સાંભળી, જેને આપણે સમજી છે વાલા વૈષ્ણવ, હવે એને સંભાળવાનું કાર્ય આપણે જ કરવાનું છે. જોવું, જાણવું અને જતન કરવું આંખનું એ કાર્ય છે. એમ આ કાન દ્વારા સાંભળવું, પછી એને સમજવું અને પછી એને સંભાળીને જીવનમાં ઉતારવું, એ આપણું કર્તવ્ય છે. અવસરિયા નહીં આવે આવારે. પુષ્ટિધામ નો એક જ અભિગમ પૂજ્ય દાદાજીની પણ એક જ આજ્ઞા કે જેટલું બને એટલું અધિકથી અધિક માત્રામાં વૈષ્ણવોનું પોષણ થાય. અને એટલા જ માટે વાલા વૈષ્ણવો પુષ્ટિધામ હર હંમેશ માટે નવા નવા ઉત્સવો, નવા નવા મનોરથો, નવા નવા આયોજનો, નવા નવા વિષયો સાથે કંઈક નવા નવા ઉત્સવો, કંઈક નવા નવા મનોરથો આયોજનો, નવો આનંદ સાથે સુરતના આંગણે ઉત્સવ મનાવી રહ્યું છે. આ અવસર છે વાલા વૈષ્ણવ. જો જગતમાં બે પ્રકારના જીવો છે. એક એવો જીવ કે જેને તક નથી મળતી, અને બીજો એવો જીવ કે એને તક મળે છે પણ એ તૈયાર નથી હોતો. ઘણા એવા છે કે જે તૈયાર બેઠા છે, સારું કરવું છે, સમાજ માટે કંઈક કરવું છે, દેશ માટે કંઈક કરવું છે, સંપ્રદાય માટે, ધર્મ માટે, પરિવાર માટે કંઈક કરવું છે, પણ એને તક નથી મળતી. ઘણાને તક મળે છે પણ એ તૈયાર નથી હોતા. વાલા વૈષ્ણવો, આ સોનેરી તક છે જે સૌભાગ્યથી તમને પ્રાપ્ત થઈ છે. આ અવસર છે. એ તો રસિક મહાસુખ માણે રે, ભગવદીઓ ગાય છે ને. આ કોઈ સામાન્ય જીવનું, સામાન્ય કક્ષાના જીવનું ગજું નથી. કથામાં આવું, કથામાં બેસવું, ચાર ચાર કલાક એક આસન સિદ્ધ કરવું, આ કોઈ સામાન્ય કક્ષાના જીવનું કામ નથી. આ તો તમારા જેવા રસિક શિરોમણી જીવ જ આ અધિકારને પામી શકે છે. ખરેખર મને તો જેમ વક્તાની કોઈક સારી વાત શ્રોતાઓને તાળી વગાડવા પણ માટે મજબૂર કરે છે, આજે અહીંયા બેઠેલા વૈષ્ણવોને જોઈને મને તાળી વગાડવાનું મન થાય છે. ધન્ય છો, ધન્ય એ ગોકુળ, ધન્ય એ વૃંદાવન, ધન્ય ધન્ય વ્રજના વાસી રે. ખરેખર ધન્ય આ સુરત, ધન્ય આ મોટા વરાછા, ધન્ય આ વૈષ્ણવ સૃષ્ટિ રે, કે જેને આવો અવસર મળ્યો છે. આવા વક્તા, આવું મંગલ સાનિધ્ય ખરેખર ક્યાં મળે વાલા વૈષ્ણવો, ક્યાં મળે? જો હું તો મારી દ્રષ્ટિથી હું જોઉં, તમે શું જુઓ છો એ મને નથી ખબર,
પણ હું જોઉં છું મારી દ્રષ્ટિથી, તો શુક સ્વરૂપ, વાકપતિ સ્વરૂપ, શુકદેવ સ્વરૂપ, ચિરાયુષ્માન ગોવર્ધનેશજી બિરાજમાન છે. એમની ડાબી બાજુએ જોજો તમે કોણ બિરાજે છે, શ્રી યમુનાજી. અને એ શુક સ્વરૂપની જમણી બાજુએ કોણ બિરાજે છે, શ્રી વલ્લભ પૂજ્ય દાદાજી. આ મારી દ્રષ્ટિ છે. ખરેખર આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ શ્રી યમુનાજી, શ્રી વલ્લભ, શ્રી ગિરિરાજજી, ઠાકુરજી અને વૈષ્ણવ સૃષ્ટિ, આ પાંચે પાંચ તત્વ આજે અહીંયા છે. આ અવસર છે. અવસરિયા નહીં આવે આવા રે વાલા વૈષ્ણવ, જેટલો બને એટલો અધિકથી અધિક લાભ લો. આધ્યાત્મ ધર્મ બે વસ્તુ માંગે છે, એક શ્રદ્ધા અને એક નિષ્ઠા. આ ધ્યાનથી સમજજો વાલા વૈષ્ણવ. જો ઘરનું આયોજન છે છતાં પણ અમને એટલો સમય નથી મળતો, પણ એક નાનકડી વાત કે આધ્યાત્મ ધર્મ બે વસ્તુ પર ટકે છે, એક છે શ્રદ્ધા અને એક છે નિષ્ઠા. તમારી શ્રદ્ધા તમને ઘરેથી મંડપ સુધી લઈ આવશે. આ તમારી શ્રદ્ધા તમારા ઘરેથી લૌકિક બધું ઘર પરિવાર છોડાવીને, દુસંગ છોડાવીને, તમારી શ્રદ્ધા તમને આ કથા મંડપમાં લઈ આવશે. પણ તમારી નિષ્ઠા તમને અહીંયા 4 કલાક સુધી બેસવા માટે મજબૂર કરી દેશે. આ શ્રદ્ધા અને નિષ્ઠામાં આ ફરક છે. તમે બધા શ્રદ્ધાળુઓ છો, તમારી શ્રદ્ધા તમને રોજ 8 વાગે એટલે અલારામ મુકાઈ જ ગયું હોય, રોજ તમને મંડપમાં લઈ આવે છે. મને નથી સમજાતું કે આ 6 વાગ્યાનું અલારામ રાખીને કેમ આવો છો. તમારી નિષ્ઠા વાલા વૈષ્ણવ તમને અહીંયા 4 કલાક સુધી બેસાડશે. પુષ્ટિ માર્ગ એ નિષ્ઠાનો માર્ગ છે. શ્રદ્ધાવાન તો આપણે છીએ, પણ આપણે નિષ્ઠાવાન બનવાનું છે. જેવી નિષ્ઠા કૃષ્ણદાસ મેઘનને હતી, જેવી નિષ્ઠા વાલા વૈષ્ણવો ગજન ધાવનને હતી, જેવી નિષ્ઠા રામાનંદ પંડિતને હતી. વલ્લભે મારો ત્યાગ કર્યો, પણ હું વલ્લભને છોડીશ નહીં. આ છે નિષ્ઠા. શ્રદ્ધા ડગી જશે, ધ્યાનથી સમજો. આપણે કહીએ છીએ ને, એની શ્રદ્ધા ડગી ગઈ, દુઃખ આવ્યું એટલે શ્રદ્ધા ડગી ગઈ. જે ડગી જાય ને એને જ શ્રદ્ધા કહેવાય. જો એ નિષ્ઠા હોત ને તો એ ડગત નહીં. એક છે આ શ્રદ્ધા વાલા વૈષ્ણવ, એક છે નિષ્ઠા. પુષ્ટિધામ શ્રદ્ધાવાનને ભેગા કરવા નથી માંગતું, અમને આવશ્યકતા છે નિષ્ઠાવાન વૈષ્ણવ. શ્રી વલ્લભ શ્રદ્ધાથી પ્રસન્ન નહીં થાય, ધ્યાનથી સમજો. શ્રી વલ્લભને પ્રસન્ન કરવા હોય, મારા રસિયા ઠાકુરને જો પ્રસન્ન કરવા હોય, તો તમારે નિષ્ઠાવાન બનવું પડશે. શ્રદ્ધા તમને કહેશે કે મોટું આયોજન છે, સુંદર અવસર છે, આટલી દિવ્ય કથા છે, આપણે સેવામાં જવું જોઈએ, સમય મળતે સેવામાં પહોંચવું, એ શ્રદ્ધા. પણ સમય નથી છતાં પણ સેવામાં ઉભા રહેવું, એનું નામ જ નિષ્ઠા છે. આપણે સગવડો હોય અને આપણે ધર્મ કરીએ, એમાં કોઈ મોટી વાત નથી. મારી પાસે સમય છે, હું સમય આપું. મારી પાસે દ્રવ્ય છે, હું દ્રવ્ય આપું. એ તો એક સામાન્ય થયું વાલા વૈષ્ણવો. મારી પાસે સમય નથી, પણ જ્યારે વલ્લભ મને બોલાવે ત્યારે હું હાજર રહું, એ છે નિષ્ઠા.
મારી પાસે દ્રવ્ય નથી, પણ મારા સંપ્રદાયને, મારા માર્ગને, મારા વલ્લભને જ્યારે પૈસાની જરૂર હોય, દ્રવ્યની આવશ્યકતા હોય, ત્યારે હું ઊભો છું. આ છે નિષ્ઠા. વાલા વૈષ્ણવો, આ જ્ઞાન યજ્ઞ શા માટે કર્યું છે? શા માટે આની આવશ્યકતા ઊભી થઈ છે? આ કરવા પાછળનું મુખ્ય કારણ શું છે? કે વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિ વર્તમાન વલ્લભ આચાર્ય બાલકોથી નજીક આવે, આની પાછળનો એક જ અભિગમ છે. વલ્લભ અને વલ્લભી, વૈષ્ણવ અને વૈષ્ણવ એક થાય, એક તાણે વાણે બંધાય, એ મુખ્ય હેતુ છે. મને ઘણી નવાઈ લાગે કે વૈષ્ણવ બ્રહ્મ સંબંધ લઈ લે, અને પછી હું તો ઘણી વખત કહું કે બ્રહ્મ સંબંધ લીધા પછી ગુરુને તો ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધા. જેમ આપણે બેંકમાં જઈએ ને, સમજો, ત્યાં એક સેવિંગ એકાઉન્ટ ખોલાવી, બરાબર ને, એક કરંટ એકાઉન્ટ ખોલાવી, અને ત્રીજું ફિક્સ ડિપોઝિટ. આ ત્રણ વસ્તુ આપણે બેંકમાં કરીએ, કે એક તો સેવિંગ એકાઉન્ટ, એક કરંટ એકાઉન્ટ. આ જગતરૂપી બેંકમાં પણ આપણે આવું જ કરીએ છીએ, સેવિંગ એકાઉન્ટ પણ ખોલાવીએ, કરંટ એકાઉન્ટ પણ ખોલાવીએ છીએ, ફિક્સ ડિપોઝિટ પણ કરીએ છીએ. ફિક્સ ડિપોઝિટ શેની કરી? ગુરુની. 3 વર્ષની એફડી પાકે એટલે 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ પછી આવે. ઘણા એવા છે જે, અમે તો આપના તાજજી મહારાજ શ્રી પુરુષોત્તમ દાદાના સેવક, અમે તો આપના તાજજી શ્રી ગોવિંદ દાદાના સેવક છીએ, અમે તો આપના પિતૃચરણના સેવક છીએ. ક્યારે બ્રહ્મસંબંધ લીધું હતું? એ 10 વર્ષ પહેલા. એ 10 વર્ષ જૂની એફડી આજે પાકી. એક વાત ધ્યાન રાખો વાલા વૈષ્ણવ, આ જગતરૂપી બેંકમાં ગુરુ એક કરંટ એકાઉન્ટ છે. ગુરુનું સ્થાન, જેમ કરંટ એકાઉન્ટની અંદર કોઈ લિમિટ નથી, એમ ગુરુની સામે જવું, ગુરુ પાસે જવું એ કરંટ એકાઉન્ટ જેવું હોવું જોઈએ. જ્યારે ભાવ જાગે, જ્યારે મનમાં મનોરથ જાગે, જ્યારે વિચાર આવે, દોડતા દોડતા આપણે આપણા ગુરુ પાસે પહોંચીએ. ગુરુ એ કરંટ એકાઉન્ટ છે. જો ફિક્સ ડિપોઝિટ કરવી હોય ને વાલા વૈષ્ણવો, તો બીજાના દોષોની કરજો. જે આપણને વારે ઘડીએ દેખાય છે, જે આપણને વારે ઘડીએ નડે છે, જે આપણને વારે ઘડીએ રોકે છે, જો ફિક્સ્ડ કરવી હોય તો બીજાના દોષો, બીજાના દુર્ગુણો જે આપણને આપણી આંખે દેખાઈ રહ્યા છે, કાને સંભળાઈ રહ્યા છે, જીભે બોલાઈ રહ્યા છે, ફિક્સ એની કરજો. અને આ લૌકિક વ્યવહાર એ સેવિંગ એકાઉન્ટ જેવું છે. વધારે સમય ન લેતા આ 7 દિવસ આપણને મળ્યા છે, આ અવસર આપણને મળ્યો છે, આ સોનેરી તક આપણને મળી છે, તો એ તક જ્યારે શ્રી વલ્લભની કૃપાથી આપણને મળી હોય, તો આપણે પણ આપણી તૈયારી બતાવી અધિકથી અધિક વૈષ્ણવો લાભ લે. કથાને સાંભળી, કથાને સાંભળી સમજી, હવે કથાને આપણે આપણા જીવનમાં ઉતારીએ એ જ ભાવ સાથે. વધારે સમય ન લેતા ચિરાયુષ્માન દર્શનકુમારજીને કથાનો વિસ્તાર કરવા માટે અનુબોધન કરીશ. બોલો શ્રી વલ્લભા. શ્રી રસિયા ઠાકુર, શ્રી ગિરિરાજ. ખૂબ જ સુંદર અમૃત વચનામૃત દ્વારા ભાતૃચરણે ખૂબ સુંદર બધા ભાવોનું પોષણ કર્યું.
અને કથા વિસ્તારની આજ્ઞા કરી. વિસ્તાર માટે કથા તો અનંત છે, મારી એ તૈયારી છે થોડી ઘણી, અને બસ તમે થોડા વધારે તૈયાર થાઓ તો વધારે મજા આવે. જેમ હમણાં કહ્યું કે 2:30 વાગે બધા આવી જાય, 6 વાગ્યાનો અલાર્મ મૂક્યો હોય એટલે આપણે 6 વાગ્યા સુધી બેસતા હોઈએ તો 15-20 મિનિટ 1/2 કલાક વધારે શું ફરક પડે છે? એવું ક્યાં ઘરમાં કઈ કોઈ ફરક નહીં પડે 1/2 કલાકમાં. તો કથામૃતને આપણે આગળ વધારીએ, ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરીએ. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. 4 પ્રકરણ ચતુર્થ સ્કંદમાં બતાવ્યા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ૩૧ અધ્યાયનો આ ચોથો સ્કંદ, ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ અને મોક્ષ પ્રકરણ. ધર્મ માટે અર્થ છે અને મોક્ષ માટે કામ છે. આપણે કેવળ અર્થ માટે કામ કરીએ છીએ, ધર્મ પ્રકરણમાં દક્ષ યજ્ઞની કથા આવે છે, મનુના વંશમાં પ્રસૂતિ, એનો વિવાહ દક્ષ સાથે થયો અને 16 કન્યાઓનો જન્મ થયો. એ 16 કન્યાઓમાંની 13 કન્યાનો વિવાહ ધર્મ સાથે થયો, 13 કન્યાઓનો વિવાહ ધર્મદેવ સાથે થયો, એનાથી એક એક સંતાન, એક એક પુત્ર થયા. બહુ સરસ અહીંયા ધર્મનો પરિવાર બતાવ્યો છે. ધર્મની એક પત્ની શ્રદ્ધા, અને એનાથી એને જે પુત્ર થયો એનું નામ શુભ. શાસ્ત્રમાં કહે